તારે તો એમ કરતા
લગત એકબીજાથી ભટકાણ ધબક બધે નીચે પડ્યા અને પછી રાજાજી ના આઠ સિપાહીઓ ખડખડ ખોલો ખોલો એમ કહીને તો ચાર સિપાહી વિચાર માંડ્યા અગર આપણે ન ગયા તો રાજાજી અમને મુકશે નહીં અને અગર ગયા તો તોય નહીં મૂકે તો એ તો ગયા કે ચાલો હવે જઈએ જબ તો ગયા તો તે અહીંયા ગયા મહેલમાં જઈ તેણે વિચાર્યું અગર ખોટું બોલશું તો રાજાજીને તો બધું ખબર જ છે કે તે આપણે મારી નાખશે અને અગર સાચું બોલશું તો તે આપણે સજા આપશે તો તે એક ચોરે બધું સાચું ઉગલી લીધું અને બધું સાંભળી રાજાજીને લાગ્યું રાજાજી બહુ ગુસ્સે થયા અને ચાર સિપાહીઓને ગામમાંથી કાઢી મૂક્યા વયા જાઓ હો પાછા આવતા જ નહીં તમે તમે ચારે એ ચાર તો વયા ગયા અને બ્રાહ્મણજી નો શ્લોક તો રાજાજીને ચમત્કારી લાગવા માંડ્યો બ્રાહ્મણજીને બોલાવવામાં આવ્યા રાજાજીને કહ્યું કે જાઓ બ્રાહ્મણજીને બોલાવી આવો બ્રાહ્મણજીને લાગ્યું કે હવે ઠેલો પેલો બાંધી લઈએ આપણે જવાનો સમય થઈ ગયો છે તો તેણે મસ્ત ઠેલો પેલો બાંધી ને ચાલો નીકળીએ એમ કહીને તે તો નીકળ્યા અને રાજાજીએ તેને કહ્યું આ બધી વાત અને બ્રાહ્મણજીને પણ લાગ્યું હું ચમત્કારી પણ સાચુકમાં એવું નતું ઝડકુકડી જે બોલી હતી એને ઈજ કર્યું હતું અને એ આપણે તો ખબર છે એને ખબર છે હવે તો પછી તે આગળ વધ્યા અને રાજાજીના મહેલમાં પહોંચ્યા રાજાજી કહે કે તમારો શ્લોક તો ચમત્કારી હો ભારી ચમત્કારી પછી તેણે બહુ બધું ભેટ દાન દક્ષિણા આપીને તેને મોકલ્યા કે હવે તમે જાઓ જઈ શકો તો બ્રાહ્મણજી નીકળ્યા તેના ગામ જવા અને નીકળ્યા ઘરેજીને બધી વાત કરી બ્રાહ્મણીને બ્રાહ્મણીએ આ બધું વિચારીને એને લાગવા માંડ્યું હતું કે બ્રાહ્મણજી ચમત્કાર છે પણ સાચુકમાં એવું હતું નહીં તેનો પરિવાર ખુશી ને સંપન્ન થઈ